નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 માં આપણે રીવર્ડ અનફર્ગેટેબલ વોલ્ટ ડીજી જે કે અવિસ્મરણીય વોલ્ટ ડીજી એટલે કે ભૂલી ન શકાય એવો વોલ્ટ ડીજી વિશે આપણે અભ્યાસ કરતા હતા. એની અંદર આજે આ વિડીયોમાં વધારે વિગતો સમજશો. તો વોલ્ટ ડીજી છે એ ટૂંકમાં ખૂબ જ મહત્વપૂર્ણ જોવા માટે જુસ્સા સાથે એક મનોરંજક રીતે કોઈ પણ ચિંતા કર્યા વગર ડિપ્રેશનમાં આવ્યા વગર એનું કાર્ય કરતો જાય છે અને બુદ્ધિ ચાતુર્ય પૂર્ણપૂર્વક એ કાર્ય કરે છે. એવી રીતે આજે આમાં વિગતવાર અભ્યાસ કરીએ તો ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ની વાર્તા પરહેપ્સ કદાચ બેટર ધેન એની અધર ટેલ્સ એટલે કે બીજી કોઈ વાર્તા કરતા ડિઝનીલેન્ડ ની વાર્તા વધારે સારી છે, સરસ છે. એટલે કે ઇલ્યુસ્ટ્રેટ્સ વોટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ અન આઈડિયા હી બિલીવ્ડ ઇન ફોર યર્સ વોટ સો સુધી હી બિલીવ્ડ તેણે માન્યું કે વાસ્તવિકતાના વિચારો એક અઠીલાપણું એનો ડિટર્મિનેશન એટલે કે ધ્યાય એવો ધ્યેય એનું એક નિશ્ચિતપણું અને વોલ્ટનું વિઝન એટલે કે એની દીર્ઘદ્રષ્ટિ છે આપણને જોવા મળે છે. વોલ્ટ હેડ ક્વાઇટલી નોટ ધ ડ્રીમ ઓફ એ કાઇન્ડ એ ન્યુ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્કમાં તેના જુદા જુદા સ્વપ્નો છે એ પોતે સેવે છે અને એ પોતાના હતા અને પૂર્ણ કરવા માટે ઇટ વુડ બી એ પોપરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્પેલિંગમાં યાદ રાખજો કે POT POURRI POURRI એટલે કે પોટ પરી એવું કદાચ આપણે વાંચીએ પરંતુ આનો ઉચ્ચાર છે પ્રો પૂરી થાય. પ્રો પૂરી એટલે કે એનો મતલબ એ થાય કે વિચારો આપણા મગજમાં આવતા સમગ્ર વિચારો જુદા જુદા હોય અને એક વિચારનું પરિવર્તન કરવા વિચારો ભેગા કરવા એ એવોર્ડ થાય છે. એટલે ઇટ વુડ બી એ પ્રોપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્ઝર્વડ બાય હિમ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એટલે કે વર્લ્ડના જેનું ઇમેજિનેશન એટલે કે કલ્પના જેની પ્રદુત અથવા તેની પ્રદુતતા જે વિચારવાની શક્તિ હતી એમાં એ વિચારો ભેગા કરી અને સમન્વિત થતા એના વિચારો બધા એ કેન્દ્રીકૃત થતા અને વિચારો કેન્દ્રીકૃત કરી અને પોતે કલ્પનાનું પાત્ર કે ફીચર ફિલ્મ્સ કે કોઈ પણ આઈડિયા વિશે વિચારતો. ત્યારબાદ બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ અન અમ્યુઝમેન્ટ પાર્ક કે મનોરંજન પાર્કમાં તે ડોલરો કરોડો રૂપિયા તે ખર્ચી નાખવા પણ વિચાર આની પાછળ ઇવન પણ વર્લ્ડ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રી પોસ્ટેરિયસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. પરંતુ વર્લ્ડના જે નિયમો છે અથવા તો કે વર્લ્ડનું જે મનોરંજન પાર્કમાં એક પ્રકારનું જે વૈચારિક દ્રષ્ટિ છે અને સેમ વે એટલે કે એવી દેખાય આવે છે કે પ્રી પોસ્ટેરિયસ હાસ્યાસ્પદ જોવા મળે છે કે જેથી કરીને હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન એટલે બીજી કોઈ બાબતમાં બીજા કોઈમાં મળતું નથી. હી જસ્ટ ક્વાઇટલી તે માત્ર એવું વિચાર્યું કે બિગિનિંગ પરંતુ બિગન પ્લાનિંગ તે માત્ર એવું વિચારતો આયોજનબદ્ધ કાર્યરૂપ રહેવું એવું જે તદ્દન વિચારતો. ત્યારબાદ એઝ એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ડ્યુઝડ ઓલ અસ વિથ હિઝ કોમન એન્થુઝિયાઝમ એટલે કે તેમના પોતાના એક મનોરંજન અથવા તો એક એનો પોતાનો વિચાર જે હંમેશા સર્વ સમગ્ર કરી અને તે પોતાનું કાર્ય વિશે જ વિચારતો અને એવી શરૂઆત કરતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ જ્યારે તે આપણને અંતે કહેતો અબાઉટ ધ પ્રોજેક્ટ જે પણ વિચારતો સમગ્ર વિચારો છે એ પ્રોજેક્ટના એ આપણને કહેતો અબાઉટ ધ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ વિશે આપણને અંતે કહેતો. સમવન આસ્ક્ડ કેટલાક લોકો તેના વિશે પૂછતા કે વર્લ્ડ
How should the Disneyland look? Question mark. કે વર્લ્ડ ડિઝની ને પૂછતા ડિઝનીલેન્ડ ના લોકો કે આપણું ડિઝનીલેન્ડ કેવું હોવું જોઈએ તો ત્યારે એને જવાબ આપતો પિક કેમ ધ રિપ્લાય ત્યારે કેટલાક જવાબો આપતા ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ એનો અર્થ એવો થાય કે આ પૃથ્વી પર ડિઝનીલેન્ડ જેવું કોઈ પણ બીજું હોવું ન જોઈએ એવું આપણું ડિઝનીલેન્ડ હોવું જોઈએ કે દુનિયામાં કોઈ પણ વસ્તુ કોઈ પણ વિસ્તાર કે ડિઝનીલેન્ડ ન હોવું જોઈએ એવું સ્વપ્નનું અથવા તો વાસ્તવિકતામાં એવું ડિઝનીલેન્ડ હોવું જોઈએ પ્રેડિક્ટેબલ એટલે કે ભવિષ્ય આપી શકાય તેવું પૂર્વ ધારણા કરી શકાય તેવું અગાઉથી આપણે અંદાજિત કરી શકીએ એવું વી હેડ ટ્રબલ રેઝિંગ મની એટલે કે આપણે વધારે પડતા પૈસામાં તકલીફ પડતી હોય બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન આપણે થોડીક રૂપિયાની તકલીફ છે પરંતુ ડિઝનીલેન્ડ એને ખુલ્લું કર્યું ઇન જુલાઈ 1955 1955 માં અંતે તેણે જુલાઈ મહિનામાં આ ડિઝનીલેન્ડ છે એ ખુલ્લું મૂક્યું થોડા પૈસાની તકલીફ પડી તો છતાં પણ પુરવાર કરી ડિઝનીલેન્ડ છે થોડે મોડે 1955 જુલાઈ મહિનામાં એ ખુલ્લું મૂક્યું સિન્સ ધેટ ફર્સ્ટ ડે તેણેનો એટલે કે તેનો જે ડિઝનીલેન્ડનો ત્યારથી પહેલો દિવસ હતો કે જે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ ઇમેજિનેશન એટલે કે દુનિયાના ઘણા બધા લોકો અથવા તો કે મિલિયન્સ કરોડો લોકો છે ફ્લોક્ડ ભેગા થયા ટુ સી એટલે કે ડિઝનીલેન્ડને જોવા માટે ધ યુનિક ક્રિએશન યુનિક એટલે સાર્વત્રિક આ વોલ્ટની કલ્પનાનું સર્જન પામેલો વોલ્ટેની કલ્પના કરી હતી કે ડિઝનીલેન્ડ આવું હોવું જોઈએ એવા એવું સાબિત 1955 બતાવ્યું અને એને જોવા માટે કરોડો લાખો લોકો ત્યાં એ અસાધારણ સર્જન છે એ જોવા માટે એ બધા ભેગા મળ્યા લોકોને ભેગું મળવું અને લાઈક એ કી વિથ એ ન્યુ ટોય ધ બિગેસ્ટ શાઇનીસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ જેવી રીતે દુનિયાના કોઈ છોકરાને આ વસ્તુ આપી દીધી હોય અને બધા જોવા માટે ભેગા થાય એવા આનંદ સાથે અને તેણે આ કલ્પનાનું સર્જન કર્યું વર્લ્ડ યુઝડ ટુ વોન્ડર યુઝડ ટુ મતલબ થાય ના થી કહેવાયેલું વર્લ્ડ છે આ વસ્તુ તે કહેવાયું હતો વોન્ડર થ્રુ ધ પાર સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ એટલે કે વર્લ્ડ છે એ આનાથી કહેવાયો હતો એ પાર્કમાં જવું અને એક નજરે જોવું સુખ શાંતિથી આનંદથી એ મુસાફરી કરવી અને એવું ખાલી તેનાથી કહેવાયેલો હતો ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ ક્રેઝી આઈડિયા એટલે કે આ આ પ્રતિકી જોતા વર્લ્ડની શરૂઆત થાય છે વૈચારિક દ્રષ્ટિથી ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન એટલે કે ડિઝની લેન્ડ નું એક આ પ્રકારનું નસીબ હતું નાટ્યાત્મક રીતે વર્લ્ડે વર્ણન કર્યું એ છતાં પણ હજુ સુધી સક્સેસ લેવલ છે ઇન ધ વર્લ્ડ છતાં પણ એટલી બધી તકલીફો આવી છતાંય વર્લ્ડ છે એનો ચેન્જ અથવા તો એનું માઇન્ડ નો ચેન્જ છે એ કોઈ દિવસ ભેટ્યો નથી એનો જો મને જુસ્સો અંત સુધી એવો રહે છે ઈ રિમેન્સ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન તે હકીકતમાં એક સામાન્ય માણસોમાં પણ સામાન્ય માણસ હતો એક સાધારણ અને સિમ્પલ વ્યક્તિ હતો હી હેટેડ પાર્ટી હેટેડ અને ધિકારું તે પાર્ટીઓને ધિકારે છે બધાને ભેગા મળી મોજ મસ્તી કરવી એવું ધિકારે છે એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ રેસ્ટોરન્ટ એટલે વધારે વધારેમાં થોડુંક એક હતો કે રેસ્ટોરન્ટમાં જવું થોડું ખાવું ચીલી કોઈ તીખું ખાવું ચટણી ખાવી બર્ગર એથી વધારે રાત્રે કશું કરતો નહીં ત્યારબાદ હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ એ મિનિએચર રેલરોડ તેનો માત્ર એક વધારે અતિશય ખર્ચાળ એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિશય ખર્ચાળ હોય તો એક માત્ર રોડ રસ્તામાં ચાલીને જવું અને એમાં ગાડીમાં બેસવું બસે ધેટ રેલ અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ અને ઘરને આજુબાજુના વાતાવરણમાં આપણે ભાષામાં કહીએ તો વોકિંગ કરવું
બસ એ બીજો કોઈ એને ક્વેશ્ચન હતી નહીં. એટલે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, કોઈ કે એને પૂછો કે તમે આ બધા પૈસા કમાવો છો એનું તમે શું કરો છો, વર્ટને પ્રશ્ન પૂછે. ત્યારે એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એક મિત્રે તેમને પૂછ્યું કે તમે આ રૂપિયા બધા મેળવો છો આ કલ્પના શક્તિથી સર્જન કરી એના રૂપિયાનો શું ઉપયોગ કરો છો, ત્યારે આંગળી ચીંધીને જવાબ આપે છે કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા કહે છે, વોટ સેડ વોટ કહે છે કે આઈ ફર્ટિલાઇઝ યોર, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું જે આ પૈસા જે કમાઉં છું ખર્ચું છું આ મારા સ્ટુડિયોમાં એના સમૃદ્ધતા માટે એને પ્રગતતા માટે એક ફિલ્ડમાં વધારે કાર્યરત ઉપયોગ આવે એના માટે. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને તે એ સચાય છે કે વોટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, અને જે કઈ ફિલ્ડ છે એનું ક્ષેત્ર છે એ પૈસા જેટલા આવે એ બધા એ કંપનીમાં નાખે છે. બીંગ ફોરવર્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, કે વધારે પડતું કે જયારે દેવાદાર બનવું એના કરતા આપણી કાર્યક્ષમતા પ્રમાણે આપણા સમયે આપણે દેવાદાર ન બનીએ એવી રીતે ધંધો શરૂ કરે છે. પરંતુ વોટ એ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, પરંતુ બીજા વિચારોથી એ તક તકનો વિકાસ કરે છે, તક મેળવીને. ધીસ ઇન્ક્લુડ આ સમાવેશ કરે છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઈક વેરી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, સિયેરા માઉન્ટેન વિશે વિગતવાર એનો વિકાસ વિશે જણાવે છે. એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એ આર્ટની કલા માટે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટનો એ અભ્યાસ કરે છે. ફોર વિચ હી ડોનેટ ધ લેન્ડ એન્ડ સેવરલ બિલિયન્સ ડોલર, કેટલાય લાખો અને કરોડો રૂપિયા તેને પાછળ ડોનેટ કરે છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ગોલ, આ બધામાંથી તેની મહત્વકાંક્ષા એ રહી છે કે એ $100 મિલિયન ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોર ઇન ફ્લોરિડા, ફ્લોરિડા સિટી અથવા તો દુનિયામાં ડિઝનીલેન્ડ માટે કરોડો રૂપિયા એ ખર્ચી નાખે છે. ટ્રેડિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, કરુણાંતિકા ત્યાં આવે છે કે આ બધું કાર્ય તેમની જુનુસા કરવા સાથે વોટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ એટલ ઇનેસ. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોમેડી ને બદલે હવે એની ટ્રેજેડી શરૂ થાય છે કે આ એટલું જુનુસા સાથે કાર્ય કરવા છતાં આ વોટ છે એની માંદગી માંદો પડે છે. ત્યારે I heard him refer to this cruel blow only once. એક વખત તેમને એ માંદુ પેલું સાંભળ્યું તેને મળવા ગયા ત્યારે whatever it is I have got he told me don't get it, એટલે કે મને જ્યારે જ્યારે એને એવું થાય ત્યારે પણ એના કલ્પના એના આઈડિયા એના વિચાર વિશે કે જયારે હોસ્પિટલમાં તેને મળવા જાય છે ત્યારે તે આઈડિયા વિશે આગળ વિચારણ કરે છે. મને કશું એવું થયું નથી પણ મને થોડું માંદગી થઈ છે એમ જ કહે છે, બીજું કશું કહેતા નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ, તે મરી જાય એની પહેલા હું જયારે હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી મળવા ગયા ત્યારે ઓલ ધ આમ છતાં ડિસ્પેરેટલી ઇલ, તે માંદો હોવા છતાં પણ હી વોઝ એ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, ભવિષ્યના પ્લાન માટે તે હતો. એઝ જેમ કે હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જેમ કે પોતાની જિંદગીમાં બધું મેળવતો હોય અને તેવું તે ભવિષ્યના પ્લાન માટે હતો. વોટ યુઝ ધ ટુ સે, વોટ એ કહેવા માટે ઉપયોગ કર્યો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, એને એમ કીધું કે ડિઝનીલેન્ડ કદી પણ નાશ પામવા માટે બન્યું નથી, નાશ પામશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ, એટલે કદી પણ તે નાશ પામશે નહીં. આઈ લાઈક ટુ થિંક, હું વિચારું છું કે ટુ પણ કે વર્લ્ડ ડિઝનીસ ઇમ્પ્લોઝ વિલ નેવર બી ફિનિશ્ડ, ધેટ થ્રુ હિઝ ક્રિએશન ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એટલે કે વર્લ્ડ ડિઝની જે એનું સર્જન કર્યું છે અને એનું ફ્યુચર જનરેશન એટલે કે આવતી પેઢીને પણ એ જીવંત રહે છે અને કાર્યક્રમમાં ઉપયોગ કરશે અને વર્લ્ડને યાદ કરતું રહેશે. એટલે યાદ રહે કે વર્લ્ડ
once described as that precious, ageless, something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and drink. કે કોઈ પણ સ્વપ્ન હોય બાળકનું હોય કે એની અદર વસ્તુ છે એ આપણને બાળકોને રમવા માટેની વસ્તુ હોય અને એમાં પણ આ દેહનો ઉપયોગ થાય છે અને માનવીઓ માટે આ દરેક વસ્તુ એજ લેસ એટલે ઉંમર વગરની અમર રહી એનો પાત્ર વર્ણના છે એ જોવા મળે છે અને અંતે આ બધું કરવા છતાં છેલ્લે વર્ણ છે એ મૃત્યુ પામે છે પરંતુ એટલે જ આપણે વાતની શરૂઆતમાં કહી છે કે વધારે વર્ણ કૃષ્ણથી સંતોષ જીવંત પાત્રો અત્યારે રહે છે અત્યારે જીવંત નથી પરંતુ તેના પાત્રો છે જીવંત રહી ગયા છે અમર રહી ગયા છે એટલે આ અનફર્ગેટેબલ વર્લ્ડ ડિઝની અવિસ્મરણીય વર્લ્ડ ડિઝની વિશેનો આપણે આ પાઠ છે અભ્યાસ કર્યો ત્યારબાદ હવે પછી આપણે જોઈશું.